सूरत समेत गुजरात भर में असहनीय गर्मी पड़ रही है। ऐसे समय में सूरत जिले की औद्योगिक इकाइयों में छोड़े जाने वाले केमिकल युक्त पानी के कारण नदी नाला और खाड़ियों का पानी प्रदूषित हो रहा है। ये पानी जलचर प्राणियों और पशुओं के पीने के लायक नहीं रह गया, जिससे जलचर प्राणियों का नाश हो रहा है। इसके अलावा केमिकल युक्त पानी के कारण पर्यावरण को भी नुकसान हो रहा है, जिसका सीधा प्रभाव मनुष्य पर पड़ रहा है। इसके बावजूद गुजरात पॉल्यूशन कंट्रोल बोर्ड की टीम इन औद्योगिक इकाइयों के खिलाफ कोई सख्त कार्यवाही नहीं कर रही। इसे लेकर सूरत जिले के किसान अग्रणी और जिला पंचायत के सदस्य दर्शन नायक ने जिला कलेक्टर को ज्ञापन सौंपा। खास करीने गुजरात में हाल में उनाळानी सीजन चाले छे। राज्य सरकार वारंवार आखा वर्ष दरमियान जे प्रमाणे विकासनी वातो करे छे अने आखा गुजरात में नर्मदा नदी, उकाई नदी अने बीजा डेमों ने आधारित पानी माटेनी ज्यारे वातो करवामां आवे छे ત્યારે રાજ્ય સરકાર એક જ પ્રકારનું ગાણું ગાય છે કે કોઈ પણ પ્રકારની ગુજરાતમાં કોઈ ટેન્કર રાહ ચાલતો નથી, ગામડામાં દરેક જગ્યાએ પીવાનું અને સિંચાઈ માટે ખેડૂતોને પાણી મળી રહે એ પ્રમાણની વ્યવસ્થા રાજ્ય સરકારની કામગીરીને આધારે કરવામાં આવે છે એવી વાતો વારંવાર મીડિયા સમક્ષ, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને જાહેરમાં પણ કરવામાં આવે છે। પરંતુ ઉનાળાની શરૂઆત કરવાની સાથે આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના આદિવાસી ગામડા હોય કે બીજા અન્ય ગામડાઓમાં રહેતા હરપટી સમાજ હોય, આદિવાસી સમાજ હોય કે અન્ય જગ્યાએ 2016-17માં પીવાના પાણી માટે રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગ મારફત હેન્ડપંપ નાખવાની યોજના ઘણા સમયથી ચાલે છે, પરંતુ 2016-17માં લગભગ 1175 જેટલા હેન્ડપંપ લગાવવામાં આવ્યા હતા, 2017-18માં 975 જેટલા લગાવવામાં આવ્યા હતા, 2018-19માં લગભગ 1000 જેટલી અરજીઓ આવેલી, જિલ્લા પંચાયતનો સભ્ય હોય, તાલુકા પંચાયતનો કે ધારાસભ્ય કે સંસદ સભ્યની લાગણી અને માંગણીના અનુસંધાનમાં પીવાના પાણીની તકલીફ ન પડે એ પ્રકારની માંગણી કરવામાં આવી હતી। પરંતુ રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગના મંત્રીને બધું સલામત છે અને લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ નથી એવી વાતો કરીને 2018-19માં એક પણ રૂપિયાની રકમ આ યોજના હેઠળ મંજૂર કરવામાં આવી। કેમેરામેન અશ્વા કુરેશી।